નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં રોહિત શર્માના હાથમાં જોવા મળતી વર્લ્ડ કપની ટ્રોફી શેની બનેલી છે અને આ ટ્રોફી કોણ રાખશે તેના વિશે જાણકારી મેળવીશું. ગુરુવારે સવારે ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની ટ્રોફી લઈને દિલ્હી પહોંચી તો ચારે બાજુ ઇન્ડિયાનો અવાજ સાંભળવા મળ્યો હતો. તમે પણ વર્લ્ડ કપ દરમિયાન અનેક ટ્રોફીઓ જોઈ છે, પરંતુ શું તમારા મગજમાં એક ખ્યાલ આવ્યો કે આખરે આ ટ્રોફી સિલ્વર કલરની કેમ હોય છે? કારણ કે કેટલીક વર્લ્ડ કપ ટ્રોફી ગોલ્ડન કલરની હોય છે. તો આજે તમને જણાવીએ કે આની પાછળ લોજિક શું છે અને ક્યારે ટ્રોફીને સિલ્વર અને ગોલ્ડન કલરની રાખવામાં આવે છે. વર્લ્ડ કપની ટ્રોફી ગોલ્ડન કલરની હોય છે. T20 વર્લ્ડ કપની ટ્રોફીમાં ગોલ્ડન કલરનો ઉપયોગ થતો નથી અને આ ટ્રોફી સિલ્વર કલરની બનાવવામાં આવે છે. જે વર્લ્ડ કપની ટ્રોફી હોય છે તે ટ્રોફીને ગોલ્ડ અને ચાંદીથી મિક્સ કરીને બનાવવામાં આવે છે, જેના કારણે તેનો રંગ ગોલ્ડન હોય છે. ટૂંકમાં 50 ઓવરના વર્લ્ડ કપમાં જે ટ્રોફી મળે છે તે ગોલ્ડન હોય છે અને T20 મેચની વર્લ્ડ કપમાં જે ટ્રોફી હોય છે તે સિલ્વર રંગની હોય છે. તમને જણાવી દઈએ કે આ ટ્રોફી સિલ્વર અને રોડિયમથી મિક્સ કરીને બનાવવામાં આવી છે. ટ્રોફીનું વજન અંદાજે 7 કિલો કહેવામાં આવી રહ્યું છે. તેની ઊંચાઈ અંદાજે 51 સેન્ટીમીટર આસપાસ છે. વર્લ્ડ કપની ટ્રોફી ખેલાડીઓને આપવામાં આવતી નથી. રિયલ ટ્રોફી ICCની પાસે રહે છે અને રેપ્લિકા ટ્રોફી ટીમને આપવામાં આવે છે. ટીમના ખેલાડીઓ આ ટ્રોફી પોતાની પાસે રાખતા નથી અને આ ક્રિકેટ બોર્ડ પોતાની પાસે રાખે છે. આ વખતે ભારતે વર્લ્ડ કપ જીત્યો તો હવે આ ટ્રોફી BCCI પાસે રાખશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે ટ્રોફી મળી ભારતને તે ટ્રોફી શાની બનેલી છે અને ટ્રોફી કોણ રાખશે તેના વિશે જાણકારી મેળવી. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો. આવા જ જાણકારી પર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.